નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો હવે ધોરણ 3 ની અંદર તમારે ચાલો ગૃહ કાર્ય કરીએ ની અંદર આ રીતના જોડકા આપેલા છે, બરાબર? તો જોડકા આ બધું દોરવું છે બોર્ડ ઉપર પોસિબલ નથી, એટલા માટે હું તમને સ્વાધ્યાય પોથીની અંદર સમજાવું છું. જો છૂટા કેવી રીતે આપશો, જોડકા છે એ જોડો. એક સાઈડ તમને છે એ રૂપિયાની નોટો આપેલી છે અને એક સાઈડ તમને સિક્કા આપેલા છે, તો તમારે ગણતરી કરી અને સિક્કાને નોટ સાથે છે એ જોડવાના છે. જો સૌપ્રથમ અહીંયા તમને 10 રૂપિયા આપ્યા છે, તો અહીંયા તમને જે સિક્કા આપેલા છે એમાં તમારે 10 રૂપિયાની ગણતરી કરી અને 10 સાથે જોડવાના છે. તો અહીંયા તમને 2, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8 ને 8 ને 2 10, એટલે 2, 2 ના તમને 5 સિક્કા આપેલા છે, એટલે 10 રૂપિયા થઈ ગયા. તો તમારે 10ની નોટને છે એ ખસ સાથે શું કરી દેવાની છે, જોડી દેવાની છે. પછી અહીંયા તમને 5 રૂપિયા આપ્યા છે, તો 50 પૈસાના જો 50 પૈસાના 2 સિક્કા કરીએ ત્યારે 1 રૂપિયો થાય, બરાબર? એટલે 50 પૈસાના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 સિક્કા, એટલે 50 પૈસાના 10 સિક્કા હોય એટલે રૂપિયા કેટલા થયા, તો કે 5 રૂપિયા. એટલે તમારે 5 રૂપિયાની નોટને ક સાથે છે એ જોડી દેવાની છે. પછી તમને 20 રૂપિયા આપ્યા છે, તો 20 રૂપિયાની ગણતરી કરવાની છે તમારે. જો અહીંયા 10 રૂપિયા પછી 5 રૂપિયા, 10 ને 5 15, 16, 17, 18, 19 ને 20, તો આ સંખ્યા તમે છે સિક્કા ગણ્યા એટલે 20 રૂપિયા થઈ ગયા, એટલે 20 રૂપિયાને 20 રૂપિયા સાથે જોડી દેવાના. પછી છે 50 રૂપિયા, તો તમારે જોવાનું, જો 10 10ના અહીંયા 5 સિક્કા આપેલા છે, 10 10ના કેટલા સિક્કા આપ્યા છે, 5 નથી આપ્યા, કેટલા આપ્યા છે, 4, 1, 2, 3 ને 4, એટલે 40 રૂપિયા, અને 5 5ના 2 સિક્કા એટલે પાછા એ 10 રૂપિયા થઈ જાય, તો કે 40 ને 10 50, એટલે એને તમારે 50 સાથે જોડવાના. પછી છે 100 રૂપિયા, તો 100 રૂપિયા અહીંયા જોઈએ તો 10 10ના 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ને 100, એટલે એને તમારે 100ની નોટ સાથે જોડી દેવાના. પછી 2 રૂપિયા, તો કે 1 રૂપિયો અને 50 પૈસાના 2 સિક્કા, એટલે કેટલા રૂપિયા થાય, 2 રૂપિયા. તમારે ડાયરેક્ટ PDF મળે એમ જોડી નથી દેવાના, પહેલાં જાતે પ્રેક્ટિસ કરવાનું અને પેન્સિલથી બધાએ જોડવાનું છે. અને પછી છે જોવાનું કે મેં જે જોડકા જોડ્યા છે એ સાચા છે. સિક્કાની ગણતરી કરવાની, ગણતરી જો તમારે અહીંયા પેલા સિક્કાની ગણતરી કરાય કે જો 10, 20, 30, 40 અને આ 50 રૂપિયા થયા, તો સામે જોવાય કે સામે 50 રૂપિયા ક્યાં છે, એ 50 રૂપિયા સાથે તમારે છે એ જોડી દેવાના. હવે એના પછીનું બીજું પેજ છે, એમાં શું છે કે તમે નીચેની વસ્તુઓની કિંમત ક્યાં ક્યાં નોટ સિક્કા વડે ચૂકવશો તેમાં સાચાની નિશાની કરો. જો હવે નોટબુકની કિંમત 8 રૂપિયા આપ્યા છે, બરાબર, તો તમારી પાસે આટલા રૂપિયા છે એમાં તમે ક્યાં ક્યાં રૂપિયા છે એ આપશો, તો કે 5 રૂપિયાનો સિક્કો આપીએ, 2 રૂપિયાનો સિક્કો આપીએ અને 1 1 રૂપિયાનો સિક્કો આપીએ, 5, 6, 7 ને 8, એટલે તમારે સાચાની નિશાની એમાં કરી દેવાની. પછી છે ગમસ્ટિક, બરાબર, એ 7 રૂપિયાની છે, તો 1 5 રૂપિયાની નોટ અને 1 2 રૂપિયાનો સિક્કો, અથવા તો તમે 2 2ના અને 1 5નો આ રીતના 5 રૂપિયા છે એ પણ લઈ શકો, અને 5ની નોટ, તો તમે 2નો સિક્કો લઈ નહીં શકો, એટલે તમે બધા છે પહેલાં 5 રૂપિયાની નોટ અને 1 2નો સિક્કો. પછી 14 રૂપિયા, તો કે 1 10 રૂપિયાની નોટ, પછી 1 2 રૂપિયાનો સિક્કો છે, એટલે 12 રૂપિયા થઈ ગયા. અથવા તો તમે 10 રૂપિયાનો સિક્કો અને 1 2 રૂપિયાનો સિક્કો પણ લઈ શકો, પણ ગણતરી કરો એટલે 12 રૂપિયા છે આવી જવા જોઈએ. પછી 23 રૂપિયા, તો કે 10 10 રૂપિયાની 2 નોટ 20 રૂપિયા, પછી શું છે, તો કે 1 2ની નોટ એટલે 22 અને 50 પૈસાના 2 સિક્કા એટલે 23 રૂપિયા. પછી 1ના 50 પૈસા, 1 ચોકલેટના કેટલા રૂપિયા છે, 50 પૈસા, એટલે 4 ચોકલેટ છે, તો કેટલા રૂપિયા થાય, 2 રૂપિયા. 1ના કેટલા છે, 50 પૈસા, 50 પૈસા એટલે 1 રૂપિયો અને 50 પૈસા 50 પૈસા એટલે 2 રૂપિયા, એટલે અહીંયા તમારે 2 રૂપિયામાં સાચું કરવાનું. પછી ઇરેઝર 1ના કેટલા રૂપિયા છે, 2 રૂપિયા, બરાબર. 1ના તમને છે એ કેટલા આપેલા છે, 2 રૂપિયા, તો કેટલા રૂપિયા થશે, 2 ને 2, 4 ને 2, 6, બરાબર. તમારે આની અંદર છે એ 5 રૂપિયામાં અને 1 6, 5 રૂપિયા અને 6 રૂપિયામાં છે એ નિશાની કરવાની છે. પછી ઢીંગલી આપેલી છે 20 રૂપિયા, તો તમારે 20ની નોટની અંદર નિશાની કરી દેવાની, અથવા તો તમે 1 10ની નોટ અને 1 10નો સિક્કો પણ છે એ લઈ શકો. તો આ રીતના તમને છે એની PDF મળે એમ બધાએ છે એ વ્યવસ્થિત સરસ મજાના અક્ષરે લખી લેવાનું છે. થેન્ક યુ.